લોકડાઉન 4 કેટલાક નવા રંગરૂપ સાથે અમલી બનતા રાજ્ય સરકાર દ્વારા કેટલાક રોજગાર ધંધાને છૂટ આપી દેવામાં આવી છે, જેને લઈ છેલ્લા 2 મહિના બાદ ફરી સુરતના રસ્તા ઉપર વાહનોના પૈંડા ફર્યા હતા. સુરત સહિત અનેક તાલુકામાં ફરી જનજીવન ધબકતું દેખાતા ઘરની બહાર ખુલ્લો શ્વાસ લેવામાં અને રોજગારીને ફરી ધમધમતું કરવા શહેરીજનોમાં એક આશાનું કિરણ જાગ્યું હતું. તો જોઈએ 2 મહિના પછી સુરતની ખૂબસુરત. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે અહીં અમે મોરા ભાગળ પર ઊભા છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે ગાઈડલાઇન છે તે મુજબ જે રાજ્ય સરકારે છૂટછાટ આપી છે ગ્રીન ઝોનમાં, જે નોન કન્ટેનમેન્ટ ઝોન છે અને કન્ટેનમેન્ટ ઝોનની અંદર અમુક જ છૂટછાટ આપવામાં આવી છે, જેમાં 8 થી 4 ખુલ્લી રહેશે. બધી ચીજ કિરાણાની ને અમુક આવશ્યક ચીજવસ્તુઓ માટે જે દુકાનો છે તે શરૂ રહેશે અને બાકી જે નોન કન્ટેનમેન્ટ ઝોન છે એમાં 8 થી 4 8 વાગ્યાથી સવારે સાંજે 4 વાગ્યા સુધી બધી દુકાનો ઓફિસો ખુલ્લી રહેશે. તો આ જે મોરા ભાગળ પર આપણે ઊભા રહ્યા છીએ અને દ્રશ્યો જોઈ રહ્યા છે કે જીવન ફરીથી શરૂ થઈ ગયું છે, ચહેલપહેલ શરૂ થઈ ગઈ છે અને લોકો જે રસ્તામાં દેખાઈ રહ્યા છે પોતપોતાની કામધંધે લાગી ગયા છે. તો એક સારું ડિસિશન કહેવાય રાજ્ય સરકારનું અને આવનારા દિવસોમાં સંક્રમણ વધે છે કે શું થાય છે એની જેમ જેમ ખબર પડશે તે હિસાબના તે મુજબના સરકાર પગલાં લેશે. કેમેરામેન મયુર ટેલર સાથે મોહન નાયર, દિવ્યાંગ ન્યૂઝ ચેનલ. સુરત કે ઇસ મુશ્કેલ સમય મેં ટ્રાઇસ્ટાર હોસ્પિટલ આપકી સેવા મેં કાર્યરત હૈ. હમને ટ્રાઇસ્ટાર હોસ્પિટલ કી દોનો બ્રાન્ચેસ કો 24 ઘંટે કાર્યરત રખા હૈ. હાર્ટ અટેક, ફ્રેક્ચર, બ્રેઇન ફેલ્યર, એન્જિયોપ્લાસ્ટી ઇત્યાદિ ઇમરજન્સીસ કે લિયે મેં સ્ટાર્ટ કરું પહેલા વિઝન લેને દર્શક મિત્રો, અમે અહીં રામનગર ચોકડી પર ઊભા છે. ડાબી બાજુ આપ જોઈ રહ્યા છો કે જે કન્ટેનમેન્ટ ઝોન છે અને આપ ટ્રાફિક જોઈ રહ્યા છો. સુરત જીવંત થઈ ગયું છે. જે સુરતીઓ ઘરમાં પાંજરામાં પુરાયા હતા અને સરકારની જે ગાઈડલાઇન આવી છે 4th લોકડાઉન દરમિયાન તેમાં જે છૂટછાટ આપી છે તેમાં દુકાનો ઓફિસોને બધું શરૂ થઈ ગયું છે એટલે લોકો ખુશી ખુશી બહાર આવ્યા છે અને પોતાના કામ ધંધા પર લાગવા માટે. અને એ જોવાનું રહ્યું કે જે છૂટછાટ આપી છે એમાં જે કમ્યુનિટી સ્પ્રેડ છે, તે સંક્રમણ છે તે વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું છે. સોશિયલ ડિસ્ટન્સની વાત કરીએ અને માસ્કની વાત કરીએ, બધી તકેદારીઓ લઈને નાગરિકોએ રહેવું જોઈએ, નહીં તો સંક્રમણ વધે ને લોકડાઉનમાં ફરીથી આ તકલીફ ના આવે કે ફરીથી જે છૂટછાટ છે પાછી ખેંચાઈ ના જાય એ ખાસ જોવાનું રહ્યું. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો કે ટ્રાફિક રાબેતા મુજબ શરૂ થઈ ગયો છે. સામે આપને રામનગર દેખાઈ રહ્યું છે જે પણ કદાચ કન્ટેનમેન્ટ ઝોનમાં છે અને ત્યાં અંદર બધી છૂટછાટ આપવામાં આવી છે અને કિરાણાની દુકાનો ને બધી અને આવશ્યક ચીજવસ્તુઓ બધી ચાલુ રાખવામાં આવી છે સરકારની ગાઈડલાઇન મુજબ. અને મારી પાછળ પણ કન્ટેનમેન્ટ ઝોન છે જે રાંદેર વિસ્તાર લાગે છે. અને પોલીસ જવાનો અહીં તૈનાત છે, પોતપોતાની ડ્યુટી કરી રહ્યા છે અને કન્ટેનમેન્ટ ઝોનની અંદરથી પણ લોકોની અવરજવર ચાલુ છે આવશ્યક ચીજવસ્તુઓ માટે. ટ્રાફિક પણ રાબેતા મુજબ જોઈ રહ્યા છો. સુરત ધીરે ધીરે જીવંત થઈ રહ્યું છે, બહુ ખુશીની વાત છે. દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી હતી તે દરમિયાન આપવામાં આવેલ લોકડાઉનના 54 દિવસ બાદ આજે જ્યારે દુકાનો ખોલવાની સરકારે જાહેરાત કરી છે તો સવારથી જ દુકાનો ખુલી ગઈ છે, જેમાં શાકભાજી તો ખરી જ પણ સાથે સાથે વાસણની દુકાન, ઇલેક્ટ્રોનિકની દુકાનો, સ્ટેશનરી, હાર્ડવેર સ્ટોર અને ફ્રીજ, એસી વગેરેની દુકાનો પણ ખુલી ગઈ છે. ઉનાળાની સિઝનમાં જરૂરી એવા એસી અને ફ્રીજની
દુકાનો આખરે લોકડાઉન હોવાથી બંધ રહી હતી અને એ લોકોની ઘરાકીને પણ અસર થઈ હતી. તો આપણે એ દુકાનવાળાને જ પૂછીએ કે આ વખતે લોકડાઉનમાં તમને કેવું રહ્યું અને કેવી ઘરાકી ચાલી. આપ જોઈ શકો છો કે માણસોને પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી માસ્ક વગેરે પહેરાવીને કામે રાખેલા છે અને અડધા કરતાં ઉપર ઓછો સ્ટાફ છે. તો આ દુકાનના માલિકને આપણે પૂછીશું કે આ સિઝન કેવી રહી છે એમની. હલો, તમારું નામ? રાજેશભાઈ બલ્લુભાઈ દેસાઈ. મારી શોપનું નામ છે વિકાસ ઇલેક્ટ્રોનિક્સ. રાજેશભાઈ બલ્લુભાઈ દેસાઈ. મારી શોપનું નામ છે વિકાસ ઇલેક્ટ્રોનિક્સ. છેલ્લા ઘણા ટાઈમથી 22 તારીખથી લોકડાઉનમાં અમારી શોપ બંધ જ હતી, એમાં અમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, બરાબર છે. એટલા માટે અમે આજથી સરકારશ્રીને અનુસરૂપ કરીને અમે દુકાન ચાલુ કરેલી છે. ગરમીની સિઝન એટલે તમારી સિઝન કહેવાય, જ્યારે એવા સંજોગોમાં તમારું કેટલું કે થયું હશે? ગરમીની સિઝનમાં અમારે મેઇન ધંધો કૂલર, પંખા ને એસીનો હોય છે. એ ધંધો અમારો પૂરેપૂરો નહીં ગણીએ તો બી 90% જેટલો સમાપ્ત થવાની તૈયારી પર છે. માટે હજુ પણ સરકારે જે અમને થોડા ઘણા દિવસ જે બાકી છે તેમાં જે ખુલવાનો જે અમને સહાય કરી છે એ બદલ અમે સરકારશ્રીનો અને વિજયભાઈ રૂપાણીનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ રાજુભાઈ. આ ઉપરાંત આપણે બહાર જોઈશું તો બૂટ ચંપલની દુકાનો, સ્ટેશનરી, કાપડ, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો તમામ ખુલેલું નજરે પડે છે. દિવ્યાંગ ન્યૂઝ, રમેશ ખંભાતી, કડોદરા.